સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાંથી ખુબજ જ દૈનનીય પરિસ્થિતિમાં સુરત આવીને કરોડોનું સામ્રાજ્ય ઊભું કરનાર ચાર આકડાના પગારથી નોકરી કરીને પરિવારનો ગુજરાન ચલાવી હાલ કરોડો રૂપિયાનો વ્યવસાય કરનાર સફળ વ્યક્તિ શંકરભાઈના જીવન પર ગુજરાતી ફિલ્મ બાયોપિક બનાવવામાં આવી છે મિસ્ટર શંકરભાઈ રીટેક મિસ્ટર શંકરભાઈ ફિલ્મના કલાકારો ટ્રેલર લોન્ચિંગ કરી પંદર ઓગસ્ટના દિવસે ટ્રેલર લોન્ચ થશે ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ એવી આ ફિલ્મ છે કે હયાત વ્યક્તિ ઉપર બની હોય તેનું નામ હો મિસ્ટર શંકરભાઈ છે આ ફિલ્મના વ્યાસ સહિત જાણીતા કલાકારોએ અભિનય આપ્યો છે પ્રથમવાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બની ચૂકેલા આ ફિલ્મને બાયોપિક ફિલ્મ છે જે સફળ બિઝનેસમેન પર આધારિત છે આ ફિલ્મનું શૂટિંગ સુરતના વિવિધ વિસ્તારોમાં થયું છે શૂટિંગ વખતથી જ લોકોમાં ભારે આતુરતા હોવાથી આ ફિલ્મ ખૂબ જ સરળ નીવડે તેમજ કલાકારોએ આ ફિલ્મના ડાયરેક્ટર પ્રોડ્યુસરે કહ્યું હતું કે આ ફિલ્મનું કાસ્ટિંગ અને પ્રોડક્શન અમિત ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આગામી દિવસોમાં કેવો પ્રતિસાદ મળે છે તે ફિલ્મ રિલીઝ બાદ દર્શકોને ખ્યાલ આવશે પણ અત્યારથી તમામ કલાકારો અને શંકરભાઈ ખૂબ જ એક્સાઇટેડ દેખાઈ રહ્યા છે એક ગામડામાંથી આવેલો છું અને ખરેખર કાપડનો પહેલા મે કામ કરેલું પછી બિલ્ડિંગ લાઈનમાં આવ્યો જે મારા પિક્ચરમાં બધું જાણવા મળશે જોવા મળશે અને આ પિક્ચર મને એમ થાય છે ખરેખર બનાવવાનો રીઝન પણ એક જ હતો કે ગુજરાત આપણું વિશાળ છે જેમાં કોઈએ આજ સુધી બાયોપિક બનાવી નથી આપણે જાણીએ છીએ બધા જ કે લેખકો બિલ્ડરો કે ઇન્ડસ્ટ્રિયાલિસ્ટો ગુજરાત હંમેશા કંઈક ને કંઈ ઇન્ડિયાને આપતું રહ્યું છે તો આ પિક્ચર કેમ બાયોપિક આજ સુધી બની નથી એટલે મને વિચાર હું હંમેશા ક્રિએટિવ રહ્યો છું મારા મગજમાં આઈડિયા જ ફરતા હોય છે જેને ઉંમર સાથે કંઈ જ લેવા દેવા હોતું નથી હું એના માટે વિચારતો હતો કે આ પિક્ચર મેં વહેલાં કેમ ન બનાવી કેમકે આટલું સરસ બધા કલાકારોએ સાહેબે જે કામ કર્યું સ્ટોરી જે લખી મને એમ થાય ખરેખર ગુજરાત કેમ રહી જાય પાછળ એટલે હું એક એ મેસેજ આપવા માગું છું કે જે લોકો એ સારા કામો કરીને હયાત છે અથવા નથી એના પર સ્ટોરીઓ બનવી જોઈએ કે જેથી આપણે ગુજરાતમાં દરેક નાના બાળકોને પણ ખ્યાલ આવે કે ખરેખર આપણા વડીલે આવા કામો સારા કરેલા દર્શકોને સૌ પહેલાં તો અપીલ છે કે આપણે ગુજરાતી છે અને ગુજરાતના લેવલની બહુ સારા લેવલની એક મૂવી બની છે અને જેમાં દરેક ગુજરાતી કલાકાર જેમ કરીને ખાસ કરીને સુરત ગુજરાતના બધા કલાકારો આની અંદર ઇન્વોલ્વ છે દરેક લોકોને એવું લાગશે કે જ્યારે જોશે કોઈ વ્યક્તિને તો એમને એવું લાગશે કે આ કદાચ સ્ટોરી મારી હોઈ શકે એટલે આ સ્ટોરી કદાચ મારી હોઈ શકે એટલે દરેક વ્યક્તિને એકવાર જોવા માટે તો અપીલ છે જ મારી કે ખાસ વાર ખાસ કરીને એકવાર તમે જોજો અને આ સ્ટોરી આ સ્ક્રિપ્ટ ના કે હું કહેવા પર પણ તમે જશો એટલે તમને ચોક્કસલી ગમશે ગમશે સાથે તમે એને ક્યાંક ફીલ કરશું કે આ આ કંઈક ને કંઈક અંશે આ સફળતા જે આ સ્ટોરીમાં બતાવી છે કે જે કંઈક છે તો આનો કંઈક ભાગ મારા જીવન સાથે પણ જોડાયેલો છે એટલે હું દરેક દર્શકને કહીશ કે તમે આ એકવાર એકવાર આ મૂવી જુઓ અને જે શંકરભાઈ જે એમની એક નાનકડા ગામથી અહીંયા આવ્યા હતા સુરત આવ્યા હતા જ્યારે આવ્યા તો સિંગલ પેની કદાચ નહોતું એમની પાસે અને આજે સારું એવું એમ્પાયર ધરાવે છે અને એમની ઘણી ખરી અહીંયા આગળ માર્કેટો છે તો આવા વિશાળ વ્યક્તિના અનુભવ બી જોશે એ લોકો તો એ અનુભવ સાથે પણ કંઈક શીખી શકશે આજનું યંગસ્ટર કંઈક શીખી શકશે